नमस्ते विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर नी अंदर पांच सृष्टि वर्गीकरण नी जे प्रक्रिया छे ए वी टेकरे जुदा जुदा क्या पांच लक्षणों ने ध्यान में राखीने करी ए आपणे जोयुं हतुं। हवे त्यार पछी आ दरेक जे सृष्टि जे छे एना अलग अलग लक्षणों क्या जोवा मळे કે મોનેરાના લક્ષણો કેવા હોય, એમાં કયા પ્રકારના સજીવોનો સમાવેશ થાય, પ્રોટિસ્ટાના લક્ષણો કેવા હોય, એમાં કયા પ્રકારના સજીવોનો સમાવેશ થાય, પછી ફૂગ કયા પ્રકારની ફૂગ એની અંદર જોવા મળે, વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ એમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય, એના સામાન્ય લક્ષણો કેવા હોય અને એને આગળ અલગ અલગ એવી કોઈ પદ્ધતિઓની અંદર વહેંચવામાં આવે છે તો એ કઈ કઈ પદ્ધતિઓની અંદર એને વેચવામાં આવે છે એ હવે આપણે આગળ જોવાનું છે। તો આવી અલગ અલગ પ્રકારની જે આવી પદ્ધતિઓ છે એ હવે આપણે એક પછી એક લેવાની છે કે અલગ અલગ જે પાંચ સૃષ્ટિ છે એ આપણે જોવાની છે, જેમાં પ્રથમ જે સૃષ્ટિ છે એને આપણે મોનેરા તરીકે ઓળખીએ છીએ। મોનેરા સૃષ્ટિ, સૃષ્ટિને કિંગડમ કહેવાય છે, જે વર્ગ છે એને ક્લાસ કહેવાય, એટલે સૃષ્ટિ જે છે એ મોનેરા સૃષ્ટિ એટલે કે કિંગડમ મોનેરા। તો મોનેરાની અંદર બધા જ પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ થાય, બધા જ પ્રકારના બેક્ટેરિયા મોનેરાની અંદર આવે। આ બેક્ટેરિયા છે આમ અંગ્રેજી શબ્દ છે, બેક્ટેરિયા માટેનો ગુજરાતી શબ્દ છે જીવાણુ, જીવાણુ એટલે બેક્ટેરિયા। તો આવા બેક્ટેરિયા જે છે એ ક્યાં જોવા મળે, બેક્ટેરિયા છે એ ક્યાં જોવા મળે, કઈ જગ્યાએ પણ આવા બેક્ટેરિયા છે જોઈ શકીએ, તો કે બેક્ટેરિયા છે એ બધી જ જગ્યાએ અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા સૂક્ષ્મજીવો છે, જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ એવા પ્રકારના સજીવો છે, જેને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે, એટલે આપણે એને સૂક્ષ્મજીવો કહીએ છીએ। અને આ બધા જે સૂક્ષ્મજીવો છે એ બધી જગ્યાએ આપણે જોવા મળે, જેમ કે આપણે એક ખોબો જેટલી માટી લઈએ તો એની અંદર 100 એટલે કે સેંકડોની સંખ્યામાં, ભલે આપણે 100 આપેલું છે, 100 એટલે સેંકડો એટલે કે હજારોની સંખ્યામાં આવા બેક્ટેરિયા છે એ આવેલા હોય। આપણે ફક્ત એક ખોબો જેટલી માટી લઈએ એની અંદર આવા હજારોની સંખ્યામાં આવા બેક્ટેરિયા છે આપણને જોવા મળે, પણ આ પ્રકારના જે બેક્ટેરિયા છે એને આપણે માટીની અંદર જોઈ શકતા નથી, કારણ કે એ સૂક્ષ્મ છે। એ જ રીતે ગરમ પાણીના જરાઓ, જ્યાં જમીનની અંદરથી ગરમ પાણી નીકળતું હોય એવા ગરમ પાણીના જરાઓ, જેને હોટ સ્પ્રિંગ તરીકે ઓળખવામાં આવે, તો આવા જે જરાઓ કે જે આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં અહીંયા તુલસી શ્યામ પાસે આવા ગરમ પાણીના જરાઓ છે, ત્યાં આવા બેક્ટેરિયા છે એ આવા પાણી, ગરમ પાણી કે જે ઘણી વખત એનું તાપમાન જે છે એ ખૂબ જ ઊંચું હોય, એટલે કે લગભગ 100 સેલ્સિયસ કરતાં પણ વધારે આવું પાણી છે ગરમ હોય, એની અંદર પણ આવા બેક્ટેરિયા છે જોવા મળે। એ રીતે ડિઝર્ટ એટલે કે રણપ્રદેશની અંદર પણ આવા બેક્ટેરિયા છે જોવા મળે, જ્યાં રેતીનું પ્રમાણ વધારે હોય, રાત્રિ દરમિયાન એકદમ તાપમાન નીચું હોય, દિવસ દરમિયાન એકદમ હાયેસ્ટ તાપમાન હોય એવા વિસ્તારની અંદર પણ જોવા મળે, પછી બરફીલા વિસ્તારો જ્યાં કાયમ માટે બરફ છવાયેલો રહેતો હોય ત્યાં પણ આવા બેક્ટેરિયા છે આપણે જોવા મળે। એ રીતે ઊંડા મહાસાગરો, એકદમ ઊંડાઈએ જ્યાં આવા મહાસાગરોની જે ઊંડાઈ છે એ 1000 મીટર જેટલી ઊંડાઈના મહાસાગરો પણ આવેલા છે, તો હવે ખૂબ જ ઊંડાઈએ પણ આવા બેક્ટેરિયા છે આપણે જોવા મળે। હવે આવા પ્રકારના વિસ્તારો એવા છે
गरम पानीना जराओ छे, रण प्रदेश छे, बरफ छे, ऊंडा महासागरो छे, तो एनी अंदर खूब थोड़ा प्रमाण में जीव स्वरूपो जीवी सकता होय, एटले के अमुक सजीवो न्या जीवी सकता होय एवो ए विस्तार छे। छता पण आवा विस्तारनी अंदर आपणने आवा बेक्टेरिया जोवा मळे छे, એટલે જ્યાં આવા અમુક જ સજીવો જોવા મળતા હોય એવા વિસ્તારને વિપરીત નિવાસસ્થાનો કહેવાય। વિપરીત નિવાસસ્થાનો કે જ્યાં બધા સજીવો જોવા ન મળે, અમુક જ સજીવો જ્યાં જીવી શકે, કારણ કે એ વાતાવરણ જ એવું હોય, એટલે આવા વિપરીત વાતાવરણની અંદર પણ વિવિધ પ્રકારના આવા બેક્ટેરિયા છે આપણને જોવા મળે છે। અને આ પ્રકારના બેક્ટેરિયા જે છે એ અન્ય સજીવોની અંદર પણ જોવા મળે, કેટલાક બેક્ટેરિયા છે એ પરોપજીવી તરીકે પણ જોવા મળે, પેરેસાઇટ તરીકે પણ જોવા મળે, પરોપજીવી તરીકે, જેને પરોપજીવી બેક્ટેરિયા કહેવાય। પરોપજીવી તરીકે ક્યાં જોવા મળે? તો કે અન્ય સજીવોમાં આવા બેક્ટેરિયા છે એ સજીવોના શરીરની અંદર રહે અને પોતાનું જીવન ગુજારતા હોય એ સ્વરૂપે પણ આ બેક્ટેરિયા છે જોવા મળે। તો આ રીતે આવા બેક્ટેરિયા જે છે એ અલગ અલગ ઘણી જગ્યાએ આપણે જોવા મળે છે, અને આ પ્રકારના બેક્ટેરિયા જે છે એ આવા બધા જ પ્રકારના નિવાસસ્થાનની અંદર આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે। આ બધા જેવા બેક્ટેરિયા છે એ અલગ અલગ રીતે વસવાટ કરતા આપણે જોવા મળે, એટલે આ બેક્ટેરિયાનું નિવાસસ્થાન છે। પછી આવા બેક્ટેરિયા જે છે એના કદ અને આકાર છે કેવા હોય, તો આ બેક્ટેરિયાને એના કદ અને આકારના આધારે મુખ્ય ચાર કક્ષાઓની અંદર વહેંચવામાં આવે છે। એના કદ અને આકાર કેવા છે એના આધારે એને મુખ્ય ચાર કક્ષાઓની અંદર વહેંચવામાં આવે છે, એટલે કે એને મુખ્ય ચાર વિભાગની અંદર વહેંચી શકાય। જેમ કે કેટલાક બેક્ટેરિયા છે એ ગોળાકાર આકારના હોય તો એને ગોલાણું તરીકે ઓળખવામાં આવે, એને સ્પેરિકલ એટલે કે કોક્સ તરીકે પણ ઓળખવામાં, અંગ્રેજીમાં એને સ્પેરિકલ અથવા તો કોક્સ કહેવાય, ગોલાણું। એ રીતે કેટલાક બેક્ટેરિયા જે છે એ સળી જેવા આકારના હોય તો એને બેસિલસ એટલે કે રોડ શેપ અથવા બેસિલસ તરીકે ઓળખવામાં આવે, અથવા તો એનું બીજું નામ છે દંડાણું છે, પેલા ગોલાણું એટલે કોક્સ અથવા સ્ફેરિકલ, સળી જેવા આકારના હોય તો એને બેસિલસ રોડ શેપ અથવા એને ગુજરાતીમાં દંડાણું પણ કહેવાય। એ રીતે અલ્પવિરામ જેવા આકારના કેટલાક બેક્ટેરિયા જોવા મળે તો એને વિબ્રિયો એટલે કે કોમા શેપ આકારના બેક્ટેરિયા, જે આવા અલ્પવિરામ આકારના હોય, જે આપણને આવું અલ્પવિરામ હોય એવા પ્રકારના આકારના આ બેક્ટેરિયા છે જોવા મળે। કેટલાક બેક્ટેરિયા જે છે એ કુંતલ આકારના હોય, જેને સ્પાઇરેલિયમ તરીકે ઓળખવામાં આવે, સ્પિરલ અથવા સ્પાઇરેલિયમ એટલે કુંતલ આકારના, એટલે આવા લાંબા તંતુ જેવા હોય, એટલે આ રીતે આવા બેક્ટેરિયાને અલગ અલગ આવા ચાર પ્રકારની અંદર વહેંચવામાં આવે, એના આકારના આધારે એના ચાર પ્રકાર પડશે। આવા ચાર પ્રકાર જે છે એ એના જુદા જુદા આકારના આધારે આપવામાં આવેલા છે, ગોલાણું, દંડાણું, વક્રાણું અને એને કુંતલાકાર તરીકે ઓળખવામાં આવે। ગોળાણું એટલે ગોળાકાર, દંડાણું એટલે આવા દંડ જેવા આકારના, જેને સળી જેવા આકારના કહેવાય, પછી વક્રાણું એટલે અલ્પવિરામ આકાર કે જેને વક્રાણું પણ કહેવાય, અને કુંતલાકાર, કુંતલાકાર એટલે જેને સ્પાઇરિલિયમ અથવા તો એને બીજા નામ તરીકે આપણે સર્પાણું પણ કહી શકીએ, ગોલાણું, દંડાણું, પછી આ જે છે એ સર્પાણું, એને સર્પાણું કહેવાય।
આ બેક્ટેરિયા જે છે એ આવા સર્પાણુ અને આ અલ્પવિરામ જે આકારના બેક્ટેરિયા છે એને વિબ્રિયો એટલે કે એનું બીજું નામ છે વક્રાણુ, એને વક્રાણુ તરીકે ઓળખવામાં આવે. એટલે આ રીતે આવા જે અલગ અલગ પ્રકારના આવા બેક્ટેરિયા જે છે એના આકારના આધારે આપણે એને ચાર પ્રકારની અંદર વેચી શકીએ. હવે આવા જે બેક્ટેરિયા જે છે એ સમાન રીતે આપણને જે આવા ચાર પ્રકારના જે બેક્ટેરિયા જોવા મળે એવા ચાર પ્રકારના બેક્ટેરિયાની સૌ પ્રથમ શોધ જે છે એ કોણે કરી હતી એવો આપણને પ્રશ્ન થાય. તો આપણે આમ તો જાણીએ જ છીએ બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી, તો અત્યારે તમે મારી સમક્ષ નથી એટલે જવાબ નહીં આપી શકો, પણ લગભગ બધાને ખબર જ છે કે બેક્ટેરિયાની શોધ છે એ લ્યુઆન વોક નામના વૈજ્ઞાનિકે કરી હતી. લ્યુઆન વોક નામના વૈજ્ઞાનિકે આ બેક્ટેરિયાની શોધ કરી હતી અને આ વૈજ્ઞાનિકે આવા બેક્ટેરિયાના કદ અને આકારના આધારે એણે જુદા જુદા આવા ચાર પ્રકારની અંદર એણે વેચ્યા. એટલે આવા ચાર પ્રકારના બેક્ટેરિયા આપણને જોવા મળે છે. આ બેક્ટેરિયાની રચના જે છે એ એકદમ સરળ છે, પણ એની વર્તુણક છે એ જટિલ છે. બેક્ટેરિયાની રચના એકદમ સરળ છે, પણ આવા બેક્ટેરિયાની જે વર્તુણક છે એ જટિલ છે. કારણ કે આવા બેક્ટેરિયા જે છે એ જેટલા સૂક્ષ્મ છે એટલા જ આ પ્રકારના બેક્ટેરિયા છે એ જટિલતા ધરાવે છે અને બીજા અન્ય સજીવોની સાપેક્ષની અંદર બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચય વિવિધતા દર્શાવે છે. એટલે કે એની ચયાપચયની અંદર વિવિધતા છે પુષ્કળ પ્રમાણમાં છે. અન્ય જે સજીવો છે એની અંદર ચયાપચયની પ્રક્રિયા જે છે એ ચોક્કસ દરે ચાલતી હોય, પણ બેક્ટેરિયા છે એ બધા અલગ અલગ દરે આવી ચયાપચયની પ્રક્રિયા દર્શાવે. શા માટે? તો કે આપણે જોઈ ગયા કે અલગ અલગ નિવાસસ્થાનની અંદર જોવા મળે. હવે જેવા પ્રકારનું નિવાસસ્થાન એનું હોય એ પ્રકારે ત્યાં એ જીવી શકે એના માટેની એ જુદા જુદા પ્રકારની એની દેહધાર્મિક પ્રક્રિયાઓ કે ચયાપચયની પ્રક્રિયાઓ છે દર્શાવતા હોય. એટલે આવા જે બેક્ટેરિયા છે એ અલગ અલગ આવી એની ચયાપચયની પ્રક્રિયાઓ દર્શાવી અને અલગ અલગ રીતે એની દેહધાર્મિક ક્રિયાઓ કરતા હોય. એ જ રીતે પોષણની દ્રષ્ટિએ પણ બેક્ટેરિયા છે એ અલગ અલગ પ્રકારના આપણે જોવા મળે. એની અંદર વિવિધ પ્રકારનું પોષણ જોવા મળે, જેમ કે કેટલાક બેક્ટેરિયા જે છે એ સ્વયંપોષી છે, એટલે કે તેઓ અકાર્બનિક આધારકોમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે. અકાર્બનિક આધારક એટલે કે આવા બેક્ટેરિયા જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જે અકાર્બનિક પદાર્થો હોય એની અંદર વિવિધ પ્રકારની ચયાપચયની પ્રક્રિયાઓ દર્શાવી અને એમાંથી જે પદાર્થો ઉત્પન્ન થાય એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે, એમાંથી પોષણ મેળવે. એટલે આવા બેક્ટેરિયાઓ જે છે એ આ રીતે સ્વયંપોષી તરીકે એ પોષણ મેળવે. હવે અકાર્બનિક આધારકોની અંદરથી એ આવું પોષણ મેળવે એ પાછું બે પ્રકારનું હોય. કેટલાક છે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે અને કેટલાક જે છે એ રસાયણ સંશ્લેષી સ્વયંપોષી છે. એટલે કેટલાક એવા હોય કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને પોતાનો ખોરાક છે એ નિર્માણ કરે, અને કેટલાક એવા હોય કે જે આવા અકાર્બનિક પદાર્થો હોય એની અંદર એ રસાયણ સંશ્લેષણ કરે. એટલે કે અકાર્બનિક પદાર્થોની અંદરથી આવા જુદા જુદા રસાયણો જે છે એનું રૂપાંતર કરે અને એમાંથી પોષણ મેળવે અને એમાંથી પોતાનો ખોરાક છે એ બનાવે. આ રીતે એ સ્વયંપોષી હોઈ શકે, પણ મોટાભાગના બેક્ટેરિયા છે પરપોષી છે. એટલે કે એ અન્ય પદાર્થોની અંદરથી જુદી જુદી રીતે પોષણ મેળવે છે.
અને તેઓ પોતાના ખોરાકનું સંશ્લેષણ, જેમ આપણે જોઈ ગયા એમ પ્રકાશ સંશ્લેષણ કે રસાયણ સંશ્લેષી પ્રક્રિયા દ્વારા કરતા નથી, પણ એ મૃત કાર્બનિક પદાર્થોની અંદરથી પોતાનું પોષણ છે એ મેળવે છે. મૃત કાર્બનિક જે પદાર્થો છે એની અંદરથી સીધું પોષણ મેળવે છે, એટલે એને આપણે પરપોષી કહીએ. બીજા જે પદાર્થોની અંદરથી ઉપોષણ મેળવે છે, એટલે જ્યાં સ્વયંપોષી જે હોય એને ઓટોટ્રોપસ તરીકે ઓળખવામાં આવે, અને પરપોષી હોય તો એને હેટરોટ્રોપસ તરીકે ઓળખવામાં આવે. એટલે આ રીતે આવા બેક્ટેરિયા જે છે એ બે પ્રકારના પોષણની પદ્ધતિ દર્શાવતા આપણે જોવા મળે. એ જ રીતે આવા જે બેક્ટેરિયા જે છે એની રચનાને આધારે આપણે એને બે પ્રકારની અંદર વેચી શકીએ, એક આર્કી બેક્ટેરિયા અને બીજા યુ બેક્ટેરિયા. એની બેક્ટેરિયાની જે આવી રચના છે એ કેવી જોવા મળે એના આધારે આવા બેક્ટેરિયા જે છે એને બે પ્રકારની અંદર વેચવામાં આવે, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. જેમાં આર્કી બેક્ટેરિયા કેવા પ્રકારના જોવા મળે અને યુ બેક્ટેરિયા કેવા હોય અને એની રચના છે કેવી હોય, કે પહેલાં આપણે જોઈએ આર્કી બેક્ટેરિયા. આવા જે આર્કી બેક્ટેરિયા છે એ એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે, અને આ બેક્ટેરિયા એ એવા પ્રકારના છે કે જે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે એ વિપરીત પર્યાવરણની અંદર વસવાટ કરતા જોવા મળે છે, વિપરીત પરિસ્થિતિની અંદર એ નિવાસ કરે છે. આવા નિવાસસ્થાનના આધારે ઘણી વખત આ પ્રકારના બેક્ટેરિયા જે છે એનું નામ છે આપવામાં આવેલ છે. જેમ કે કેટલાક બેક્ટેરિયા જે છે એ અતિશય ક્ષારયુક્ત વિસ્તારની અંદર વસવાટ કરતા હોય તો આવા બેક્ટેરિયાને હેલોફિલસ તરીકે ઓળખવામાં આવે. અતિશય ક્ષારયુક્ત, જ્યાં ક્ષારોનું પ્રમાણ વધારે હોય, જ્યાં કાદવ કીચડનું પ્રમાણ વધારે હોય, ખાસ કરીને દરિયાની ખાડીના પ્રદેશો કે જ્યાં કાદવ કીચડ અને એવા ક્ષારયુક્ત પદાર્થોનું પ્રમાણ વધારે હોય ત્યાં આવા બેક્ટેરિયા જોવા મળે તો એને હેલોફિલસ કહેવાય. કેટલાક બેક્ટેરિયા જે છે એ ગરમ પાણીના જરાઓની અંદર જોવા મળે તો આવા ગરમ પાણીના જરાઓની અંદર જે આવા બેક્ટેરિયા જોવા મળતા હોય એ પ્રકારના બેક્ટેરિયાને થર્મો એસિડોફિલસ તરીકે ઓળખવામાં આવે. થર્મો એસિડોફિલસ કે જ્યાં ગરમ પાણી વધારે હોય, એટલે કે આવું ગરમ પાણી છે એ ઘણી વખત સામાન્ય રીતે 100 સેલ્સિયસ કરતાં પણ વધારે ગરમ હોય તો એવા પ્રકારના જે આવા બેક્ટેરિયા છે એ થર્મો એસિડો ફિલ્સ તરીકે ઓળખવામાં આવે. થર્મો એસિડો ફિલ્સ અથવા ફિલ્સ બે રીતે એને વાંચી શકાય. એ જ રીતે કેટલાક બેક્ટેરિયા છે એ કણણભૂમિની અંદર જોવા મળે, એટલે કે કર્ણભૂમિ એટલે જ્યાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ છે ભરાયેલું હોય, ખાડા ખાબોચિયા જેવા વિસ્તારો હોય એની અંદર જોવા મળે, જેને મિથેનો જીન્સ તરીકે ઓળખવામાં આવે. એને મિથેનો જીન્સ પ્રકારના બેક્ટેરિયા કર્ણભૂમિ, એને મિથેનો જીન્સ તરીકે ઓળખવામાં આવે. એટલે આવા ખૂબ જ સખત કુદરતી નિવાસસ્થાનો કે જ્યાં અન્ય કોઈ સજીવો વસવાટ કરી શકતા ન હોય ત્યાં પણ આ પ્રકારના બેક્ટેરિયા જે છે એ જોવા મળે છે. અને આ પ્રકારના બેક્ટેરિયા જે છે એની સામાન્ય રચના કેવી હોય, એટલે કે અન્ય જે બેક્ટેરિયા છે એનાથી આ બેક્ટેરિયાને આપણે કઈ રીતે જુદા પાડી શકીએ, તો કે આવા પ્રકારના જે બેક્ટેરિયા છે એ સામાન્ય રીતે કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કી બેક્ટેરિયા અન્ય બેક્ટેરિયા કરતાં જુદા પડે. કોષ દિવાલ તો બધા બેક્ટેરિયા ધરાવતા જ હોય, પણ એની કોષ દિવાલ જુદા પ્રકારની કોષ દિવાલ ધરાવે છે.
જુદા પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી, એટલે કે એનું બંધારણ અલગ હોય. જે આપણે જોયું ને કે બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એ સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થની બનેલી હોય, એટલે કે જેને આપણે કાર્બોહાઈડ્રેટ અથવા જેને આપણે પોલીસેકેરાઇડ કે મોનોસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ એવા પ્રકારના પદાર્થોની બનેલી હોય, અને એમિનો એસિડ જેવા પદાર્થોની બનેલી હોય. આપણે ઓલા કોષ્ટકની અંદર જોઈ ગયા ને કે કાર્બોદિત પદાર્થ અને એમિનો એસિડની બનેલી હોય, અને આવા પ્રકારના કાર્બોદિત પદાર્થ અને એમિનો એસિડ છે એ આ પ્રકારના બેક્ટેરિયાની અંદર આપણને અલગ રીતે જોવા મળે છે. એટલે આવા જે બેક્ટેરિયા છે એ આપણને આ રીતે વિપરીત પરિસ્થિતિઓની અંદર જોવા મળતા હોવાથી એની કોષ દિવાલનું બંધારણ જે છે એ અલગ અલગ પ્રકારનું જોવા મળે. કારણ કે આવી કોષ દિવાલ જે છે એ વિપરીત પરિસ્થિતિઓની અંદર, કે આવા ગરમ પાણીની અંદર, કણણભૂમિની અંદર, ક્ષારયુક્ત વિસ્તારની અંદર બેક્ટેરિયાનું રક્ષણ કરે છે. એટલે આ રીતે આવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ આ બેક્ટેરિયા જોવા મળે. આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયા જે છે એ પ્રાણીઓની અંદર પણ આવેલા હોય, જેમ કે ગાય અને ભેંસ જેવા પ્રાણીઓના પાચન માર્ગની અંદર આવા જે ચરતા પ્રાણીઓ હોય, કે જેને આપણે ચરતા પ્રાણીઓ કહીએ છીએ, રૂમિનેટ્સ એનિમલ કહેવાય, એના પાચન માર્ગની અંદર, એની પાચન નળીની અંદર કેટલાક બેક્ટેરિયા છે એ વસવાટ કરતા હોય, અને આવા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા મિથેનોજેન્સ તરીકે ઓળખાતા બેક્ટેરિયા છે. જ્યાં કણણભૂમિ જે છે, એટલે જ્યાં ખાડા ખાબોચિયાની અંદર પાણી ઓછું ભરાઈ રહેતું હોય એવા પ્રકારના ખાડા ખાબોચિયા અથવા કાદવ કીચડ જેવો વિસ્તાર, કણણભૂમિ એટલે આમ જોઈએ તો ખાડા ખાબોચિયાનો કાદવ કીચડ જેવો વિસ્તાર થાય, એની અંદર પણ જોવા મળે, અને આવા પ્રાણીઓના પાચન માર્ગની અંદર પણ આવા બેક્ટેરિયા હોય જેને મિથેનોજેન્સ તરીકે ઓળખવામાં આવે. અને આવા પ્રકારના જે પ્રાણીઓના પાચન માર્ગની અંદર જે આવા પ્રકારના બેક્ટેરિયા જે વસવાટ કરતા હોય એ જે બેક્ટેરિયા છે એ આવા મિથેન વાયુ નિર્માણ કરવા માટેનું કામ કરે છે, એટલે એનું નામ મિથેનોજેન્સ તરીકે ઓળખવામાં આવેલું છે. આપણે જાણીએ છીએ કે આવા પ્રાણીઓના જે મળમૂત્ર હોય, એટલે કે પ્રાણીઓના જે આવા ચરતા પ્રાણીઓની જે છાણ હોય એની અંદરથી મિથેન, કે જેને આપણે બાયોગેસ કહીએ છીએ, કે જેનો ઉપયોગ બાયોગેસની અંદર કરવામાં આવે છે, એવા પ્રકારના બાયોગેસનું નિર્માણ કરવા માટે આ પ્રકારના બેક્ટેરિયા છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આવા પ્રકારના જે બેક્ટેરિયા છે એ આવા મિથેનનું નિર્માણ કરવા માટે જવાબદાર છે, એટલે એને આપણે મિથેનોજેન્સ તરીકે ઓળખી શકીએ. મિથેન વાયુ એ નિર્માણ કરે છે, એટલે આવા પ્રકારના બેક્ટેરિયાને મિથેનોજેન્સ તરીકે ઓળખવામાં આવે. એટલે આ રીતે આવા જે આર્કી બેક્ટેરિયા જે છે એ આપણને વિપરીત પરિસ્થિતિની અંદર જોવા મળે. વિપરીત પરિસ્થિતિ એટલે જ્યાં એવા પ્રકારનો વિસ્તાર હોય, એવા પ્રકારનું વાતાવરણ હોય કે જ્યાં અન્ય કોઈ પણ પ્રકારના સજીવો છે એ જીવી ન શકતા હોય એવા પ્રકારની પરિસ્થિતિની અંદર આ પ્રકારના બેક્ટેરિયા છે આપણને જોવા મળે છે. અને આવા બેક્ટેરિયા જે છે એ બીજા બેક્ટેરિયાથી કઈ રીતે અલગ પડે, તો કે આપણે જોઈ ગયા કે એ કોષ દિવાલની રચનાથી અન્ય બેક્ટેરિયા કરતાં જુદા પડે છે. એની કોષ દિવાલ છે એ અલગ પ્રકારની હોય, એટલે એને આપણે આર્કી બેક્ટેરિયા તરીકે ઓળખી શકીએ છીએ. એટલે આવા પ્રકારના બેક્ટેરિયા જે છે એ આપણને આ રીતે વિપરીત પરિસ્થિતિની અંદર જોવા મળે, જેમાં આપણે બાયોગેસનું ઉત્પાદન, જેને આપણે ગોબર ગેસ પણ કહીએ છીએ, કારણ કે એમાં છાણનો ઉપયોગ કરવામાં આવે, એટલે આવા ગોબર ગેસનું ઉત્પાદન કરવા માટે જે આપણે ગોબર ગેસ પ્લાન્ટનો ઉપયોગ કરીએ છીએ એની અંદર આ પ્રકારના બેક્ટેરિયા જ આ મિથેન વાયુ ઉત્પન્ન કરવાનું કામ કરે છે, અને એને કારણે આવા પ્રકારના બેક્ટેરિયા છે એ આપણા માટે ફાયદાકારક છે, કે જે આવા છાણની અંદરથી બાયોગેસ ઉત્પન્ન કરી અને આપણા માટે અલગ અલગ પ્રકારે આપણે રસોઈ માટે
अथवा तो अन्य रीते आवा बायोगेसनो उपयोग छे करी शकीए अने एनी मदद थी आपणे रसोई बनावी शकीए अने अन्य रीते पण आ बायोगेसनो उपयोग छे करी शकाय। एटले आ रीते अलग अलग प्रकारना आवा आर्की बेक्टेरिया जे छे ई घणा बधा आपणा माटे उपयोगी पण छे। ત્યાર પછી બેક્ટેરિયાનો બીજો પ્રકાર આવશે, બીજા પ્રકારના બેક્ટેરિયા જેને આપણે યુ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ। પહેલો પ્રકાર આર્કી બેક્ટેરિયા અને બીજો પ્રકાર જે છે એ યુ બેક્ટેરિયા। આવા જે આપણે જેમ જોયું કે એના બે પ્રકાર, બેની અંદર બેક્ટેરિયાનો સમાવેશ કર્યો, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા, બેની અંદર બેક્ટેરિયાનો સમાવેશ કરેલો છે, પણ બેની રચનામાં થોડોક ફેર છે। બેને બેક્ટેરિયા જ કહેવાય, બેને જીવાણુ જ કહેવાય, પણ બેની રચનામાં થોડોક ફેર છે, એની પોષણ પદ્ધતિમાં ફેર હોય, એના નિવાસસ્થાનની અંદર ફેરફાર જોવા મળતો હોય, એના આધારે આ બેક્ટેરિયાના બે પ્રકાર છે એ પાડવામાં આવેલા છે। એક આર્કી બેક્ટેરિયા અને બીજું યુ બેક્ટેરિયા। જે આપણે જોયું કે આર્કી બેક્ટેરિયાની અંદર એની કોષ દિવાલ જે છે એ અલગ બંધારણ ધરાવતી હોય, એ ઉપરાંત પણ એ વિપરીત નિવાસસ્થાનમાં જોવા મળે, એને પોષણ પદ્ધતિઓ અલગ પ્રકારની હોય, એને કારણે એને આર્કી બેક્ટેરિયા તરીકે એવા લક્ષણોના આધારે મૂકેલા છે। જ્યારે બીજો એક વિભાગ છે જેને યુ બેક્ટેરિયા કહેવાય। આ યુ બેક્ટેરિયાની અંદર ખાસ કરીને એવા બેક્ટેરિયાને મૂકવામાં આવેલા છે કે જેની રચના છે એ આર્કી બેક્ટેરિયા કરતાં થોડીક અલગ પ્રકારની હોય, કહેવાય બેને બેક્ટેરિયા જ પણ થોડીક રચના અલગ હોય, એટલા માટે એને સત્ય બેક્ટેરિયાના નામથી પણ ઓળખવામાં આવે। તો આવા પ્રકારના જે આ સત્ય બેક્ટેરિયા છે એની રચના કેવી હોય, સત્ય બેક્ટેરિયા કેવા પ્રકારની રચના ધરાવે, અને આવા પ્રકારના બેક્ટેરિયાની અંદર કેવા કેવા પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ થાય, જે હવે આપણે આગળ એને નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, જેમાં આવા યુ બેક્ટેરિયાની અંદર કયા પ્રકારના બેક્ટેરિયા આવે અને એની અંદર કેવા પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ છે એ કરવામાં આવે છે। તો આ રીતે આવા યુ બેક્ટેરિયાના લક્ષણો કે જેને આપણે સત્ય બેક્ટેરિયા અથવા તો જેને આપણે સાયનો બેક્ટેરિયા તરીકે પણ ઓળખી શકીએ, સાયનો બેક્ટેરિયા અથવા તો જેને આપણે બીજું નામ છે નીલહરિત લીલ પણ કહીએ છીએ, નીલહરિત લીલ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એવા પ્રકારના આવા જે બેક્ટેરિયા છે એ યુ બેક્ટેરિયા તરીકે ઓળખાય। અને આપણે જાણીએ જ છીએ કે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા એનું સામાન્ય જે લક્ષણ છે એ આદિ કોષ કેન્દ્રી પ્રકારનું છે, એટલે કે એના કોષની અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે અને કોષની અંદર કોઈ પણ અંગિકાઓ, પટલમય અંગિકાઓ પણ હોતી નથી, જેનો અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું।